તારીખ 27 નવેમ્બર, આજનો દિન મહિમા, જ્યોતિરાવ ફુલે. મહારાષ્ટ્રના આદ્ય સમાજ સુધારક જ્યોતિરાવ ફુલેનો જન્મ ઈસવીસન 1827માં પુનામાં થયો હતો. તે ભણવામાં બુદ્ધિશાળી પણ પોતે નિમ્ન સ્તરના કુટુંબમાંથી આવતા હોવાથી શાળામાં તેમના માટેના દ્વાર બંધ હતા. આ ભેદભાવનું મૂળ અજ્ઞાનતા છે એ સત્ય સમજાઈ જતા તેમણે એક શાળા શરૂ કરી. દિવસે કામ કરે અને રાત્રે પોતાના ખર્ચે નિરક્ષરોને ભણાવે. સમાજના વિરોધ સામે ટકી રહીને એમણે બજાવેલી કામગીરીની પ્રશંસા ઇંગ્લેન્ડ પહોંચી. ગવર્નરના પ્રમુખપદે એમનું સન્માન કરવામાં આવ્યું. શૃંગેરીના શંકરાચાર્યે તેમને પંડિત રાવની પદવી આપેલી. જ્યોતિરાવે વિધવા વિવાહનું પણ સમર્થન કર્યું હતું. પોતાની નિરક્ષર પત્નીને ધીરજપૂર્વક જાતે ભણાવીને તૈયાર કર્યા. એટલું જ નહીં, પછી તો આ દંપતીએ અસ્પૃશ્યો માટે શિક્ષણનું જે પ્રચાર કાર્ય કર્યું તેનો તો જોટો જડવોય મુશ્કેલ છે. અનેક બાળકોના આધાર જ્યોતિરાવને પોતાનું સંતાન ન હતું. એક બ્રાહ્મણ બાળક યશવંતને દત્તક લીધો, જેમણે તબીબી અભ્યાસ કરી પિતાનો લોકસેવા કરવાનો માર્ગ ગ્રહણ કર્યો હતો. પોતાના વિચારોના પ્રચાર માટે જ્યોતિરાવે ગુલામગીરી, જાતિભેદ, સાર્વજનિક સત્યધર્મ અને અસ્પૃશ્યાંચી કૈફિયત જેવા અનેક પુસ્તકો લખ્યા હતા. અંધશ્રદ્ધાના એ સમયે એમણે અવરોધો સામે આપબળે જે લડત ચલાવી એ દાદ માગી લે તેવી છે. જીવનના અંત સુધી સમાજના ઉત્કર્ષ માટે ઝઝૂમતા રહી જ્યોતિરાવ ફુલે તારીખ 27 નવેમ્બર 1890ના રોજ દેહાવસાન પામ્યા.